કે નથી. તમને કોઈ વ્યસન હશે એ તમારા છોકરાઓને પણ વ્યસન લાગશે. તમારા બાળકોને સારા સંસ્કાર આપવા માટે પણ વ્યસન જોડો. તમારા બાળકોને સારા સંસ્કાર આપવા માટે બાળકના દેખતા પાપ ન કરો, બાળકના દેખતા ભક્તિ કરો. તમે જેવું કરશો તમારા બાળકો એનું અનુકરણ કરશે. બાળકનો સ્વભાવ અનુકરણ કરવાનો. બાળકોને સારા સંસ્કાર આપવા માટે પણ ઘરમાં બહુ ભક્તિ કરો. તમારા બાળકોના મન ઉપર એની અસર થશે એ પણ ભક્તિ કરશે. દ્રૌપદીએ ઉત્તરાને શિખામણ આપી હતી, શરીર બળવા લાગ્યું. ઉત્તરાજી શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે, ભગવાનને વંદન કરે છે, કૃપા કરે છે. ભગવાન સમજી ગયા છે અશ્વત્થામાએ પાંડવ વંશનો વિનાશ કરવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું. સુદર્શનેન સ્વાસ્ત્રેણ સ્વાનામ રક્ષામ વ્યધાદ વિભૂ. ઉત્તરાજીના પેટમાં પ્રવેશ કર્યો. શ્રી કૃષ્ણ સુદર્શન ચક્રથી બ્રહ્માસ્ત્રનું નિવારણ કરે છે, બાળકનું રક્ષણ કરે છે. ભાગવતના પ્રધાન શ્રોતા પરીક્ષિત છે, માના પેટમાં એમને ભગવાનના દર્શન થયા. બાળકે જોયું આ બાણ મને મારવા માટે આવ્યો છે અને આ ચાર હાથવાળો તેજસ્વી પુરુષ ચારે બાજુથી ફરે છે, મને હાચવે છે. આ કોણ છે? આ બાણ મને મારવા આવે છે, આ મારું રક્ષણ કરે છે. શાસ્ત્રોમાં એવું વર્ણન આવે છે, ગર્ભમાં જીવ નરકનું દુઃખ ભોગવે તો અને ત્યારે જીવનું રક્ષણ કોણ કરે? ગર્ભ કેવી રીતે મોટો થાય માનવ કઈ સમજી શકે? માનવની બુદ્ધિ કામ કરતી નથી, આ ભગવાનની લીલા છે. ગર્ભમાં જીવને ભગવાન જ આચવે. માના પેટમાંથી બહાર આવ્યા પછી બાળકનું રક્ષણ ભગવાન કરે. માને ખબર પડતી નથી કે બાળકને શું થાય છે, બાળક બોલી શકતો નથી. બાલ્ય અવસ્થામાં જીવનું રક્ષણ ઈશ્વર કરે. મા બાપ બાળકનું રક્ષણ કરે છે. મા બાપ બાળકનું રક્ષણ કરતા હોય તો કોઈના ઘેર બાળકનું મરણ થાય જ નહીં. મા બાપ શું રક્ષણ કરી શકે જે કાળના આધીન છે, જે કાળનો કોળિયો છે એ બીજાને હું રક્ષણ કરી શકે? રક્ષણ તો ભગવાન કરે. ગર્ભમાં જીવનું રક્ષણ ઈશ્વર કરે છે, બાળકનું રક્ષણ ભગવાન કરે છે. ભગવાન જ એને હાચવે છે. આજકાલના લોકો ભગવાનના ઉપકારને ભૂલી જાય છે. ભગવાનના વખાણ કરતા નથી અને ડાક્ટરના બહુ વખાણ કરે છે. ડાક્ટર બહુ આવે, આખી રાત બેસી રહ્યો, કલાક કલાકે ઇન્જેક્શન આપો. ડાક્ટરે મને બચાવ્યું. અરે ડાક્ટરમાં બચાવવાની શક્તિ હોય તો ડાક્ટરનું અચ્યુતમ કે છે હું કેમ કોઈ દિવસનું મરણ થઈ જાય. ડાક્ટર બીજાને શું બચાવી શકે જે મૃત્યુના આધીન છે? એ બીજાને મરણથી બચાવી શકે? રક્ષણ તો ભગવાન કરે. ભગવાનના ઉપકારમાં પ્રભુએ મને બચાવ્યું. ડાક્ટરને બુદ્ધિ આપનાર પણ ભગવાન છે. આ દવા રક્ષણ પરમાત્મા. જીવ ભગવાનના ઉપકારને ભૂલી જાય. નમસ્યે પુરુષંત્વાદ્યં ઈશ્વરં પ્રકૃતે પરમ અલક્ષ્યં સર્વભૂતાનાં અંતર બહિરવસ્થિતં. પરીક્ષિતનું રક્ષણ કર્યું. શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકા જવા તૈયાર થયા. કુંભાજીએ જ્યારે સાંભળ્યું શ્રી કૃષ્ણ દ્વારકા જાય, કુંભાજીને શ્રી કૃષ્ણનો વિયોગ સહન થતો. જેના વિયોગમાં દુઃખ થાય
જેના વિયોગમાં પ્રાણ વ્યાકુળ થાય, સમજવું કે ત્યાં પ્રેમ છે. જીવને જયારે ભગવાનના વિયોગનું દુઃખ થાય છે ત્યારે જ ભક્તિ કરે છે. શ્રી કૃષ્ણ વિયોગમાં જે સંસારમાં રમે છે એ ભક્તિ શું કરતો હશે? ભક્તિનો આરંભ ત્યારે થાય છે કે ભગવાનના વિયોગનું જીવને જયારે દુઃખ થાય. હું આટલો મોટો થયો, હજુ એક વાર પણ ભગવાનના દર્શન મને થયા. મોટા મોટા સંતોએ પ્રભુ પાસે માંગ્યું છે. શ્રી કૃષ્ણ ગોકુળ છોડીને મથુરામાં ગયા ત્યારે યશોદા માને જેવું દુઃખ થયું એવું મને દુઃખ થયું. દુઃખમાં પણ શાંતિ છે. જેને ભગવાનના વિયોગનું દુઃખ થાય છે, શ્રી કૃષ્ણ વિયોગમાં ગોપીઓ જેવી વ્યાકુળ થઈ છે. ગોપીઓને શ્રી કૃષ્ણ વિયોગ સહન થતો નથી. ભગવાનના વિયોગનું દુઃખ જેવું ભક્તોને થયું છે એવું મને થાય. શ્રી કૃષ્ણ દ્વારકા જાય છે, કુંતાજીને શ્રી કૃષ્ણનો વિયોગ સહન થતો નથી. મારા ભગવાન મારા આંખથી દૂર ન જાય, સર્વકાર્યના હું દર્શન કરું, એમની સેવા કરું. શ્રી કૃષ્ણ દ્વારકામાં જાય છે. કુંતાજીએ જયારે સાંભળ્યું ત્યારે માર્ગમાં હાથ જોડીને ઉભા છે, ભગવાન મને છોડીને જાય. ભગવાનનો રથ આવે છે, કુંતાજીની વૃદ્ધાવસ્થા છે, બે બાજુમાં બે દાસીઓ ઉભી છે, હાથ જોડ્યા. શ્રી કૃષ્ણ વિયોગનો દુઃખ છે, આંખમાંથી ધીરે ધીરે પ્રેમાશ્રુ, શરીરમાં રોમાંચ આવે છે, ભગવાન મને છોડીને જાય. કુંતાજી માર્ગમાં ઉભા છે, પ્રભુએ તે જોયું. દારૂક સારથીને આજ્ઞા કરી રથ ઉભો રહ્યો. રથમાંથી શ્રી કૃષ્ણ નીચે ઉતરે છે. રોજનો એવો નિયમ હતો, શ્રી કૃષ્ણ ભગવાન કુંતાજીના ચરણમાં વંદન કરે. વસુદેવજીના મોટા બેન અને તેથી શ્રી કૃષ્ણ ભગવાન એમને વંદન કરે. આજે કુંતાજીનું હૃદય પીગળ્યું છે, આજે ભગવત સ્વરૂપનું જ્ઞાન થયું છે, ભગવાનના વિયોગનું દુઃખ છે. શ્રી કૃષ્ણ રથમાં ઉતરે છે, અથવાથી નીચે ઉતરે છે. કુંતાજીનું હૃદય ભરાયું. આજે માર્ગમાં કુંતાજી વંદન કરીને દ્વારિકા, મારા ભગવાન આંખથી દૂર ન જા, સર્વકાળું ભગવાનના દર્શન, મને છોડીને જાય. શ્રી કૃષ્ણ વિયોગનું દુઃખ થયું અને તે દુઃખમાં વ્યાકુળ થઈને વંદન. ભગવાનને પણ થોડો સંકોચ થયો, આ તમે શું કરો? હું તમારા ભાઈ વસુદેવનો દીકરો છું, હું તમારો બાળક છું. કુંતાજીએ કહ્યું છે, આજ સુધી હું એવું જ માનતી હતી, મારા ભાઈના તમે પુત્ર છો, આજે તમારી કૃપાથી જ મને તમારું જ્ઞાન થયું. આપ કોઈના પુત્ર નથી, આપ બધાના પિતા છો. નમસ્યે પુરુષંત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર બહિરવસ્થિતમ. આદિનારાયણ પરમાત્મા, આપ સર્વના પિતા છો, આજે તમારી કૃપાથી જ મને તમારું જ્ઞાન થયું. આજ સુધી હું એવું જ માનતી હતી, મારા ભાઈ વસુદેવના આપ પુત્ર છો. ભગવાન જયારે કૃપા કરે છે ત્યારે જીવને ઈશ્વરનું જ્ઞાન થાય. ભગવાનને જયારે ઈચ્છા થાય છે આ જીવ મને ઓળખે, આ જીવ મારી સાથે પ્રેમ કરે. ભગવાન કેવળ સાધનથી મળતા નથી, ભગવાન કૃપાથી મળે. સાધન કરતા કરતા માનવ થાકી જાય છે,
માયામાં બહુ જોર છે, માયા બધાને ત્રાસ આપે છે. ત્યારે જીવ વ્યાકુળ થઈને હેડવા લાગે છે, માયા મને બહુ ત્રાસ આપે છે, મારું મન બગડી ગયું છે, આપને હું વંદન. ભગવાનને જયારે દયા આવે, ભગવાન જે જીવ ઉપર કૃપા કરે, આજે તમારી કૃપાથી જ મને તમારા સ્વરૂપનું જ્ઞાન થયું છે, તમારા એક એક ઉપકાર મને યાદ આવે છે, હું આપના ચરણમાં વંદન કરું. વંદન ભગવાનને બંધનમાં રાખે, ભગવાનને ભાવપૂર્વક વંદન કરે, વંદન થી જ ભગવાન વશ થાય. પરમાત્માને વશ કરવાનું, પ્રસન્ન કરવાનું બીજું કોઈ સાધન નથી. જીવ કેવળ ભાવપૂર્વક વંદન કરે, જગતમાં જે કઈ છે તે બધું ઈશ્વરનું છે. જીવ ઈશ્વરને શું આપી શકે? ભગવાન જ જીવને બધું આપે. તન તારું નથી તો ધન તારું હોય ક્યાંથી? શરીરના માલિક પણ ભગવાન છે. ભગવાનનો હુકમ થાય કે શરીર છોડવું જ પડે. આ જીવ તો શરીરનો પણ માલિક નથી, એ ઘરનો માલિક થઈ શકે, માલિક ભગવાન છે. જીવ ઈશ્વરને કેવળ વંદન જ કરી શકે છે, વંદન વિના બીજો કોઈ જીવ પાસે ઉપાય નથી. જગતના માલિક ભગવાન છે, ભગવાનને ભાવપૂર્વક વંદન કરો. કેટલાક લોકો મંદિરમાં બહુ સેવા કરે, સેવા કર્યા પછી એમનો અભિમાન વધે છે, એમને એવું લાગે છે આ બધું મંદિર હું જ ચલાવું, આ બધી મારી સેવા છે. ભગવાન કાલમાં સ્મિતા હાસ્ય કરે છે, મારું મંદિર તું શું ચલાવવાનો હતો, તને અક્કલ નથી, તારું ઘર હું ચલાવું, તને ખબર નથી, તને મેં આપ્યું છે. જીવ કેવળ ભાવપૂર્વક વંદન કરે એવી આદત પડે, બે ત્રણ મિનિટ થાય કે ભગવાનને વંદન કરો. બહુ સરળ છે, અતિ કઠિન પણ છે. નાક પકડવાનું નહીં, પ્રાણાયામ કરવાનું નહીં, કોઈને દાન આપવાનું નહીં, શરીરને જરાય ત્રાસ નથી. બે ત્રણ મિનિટ થાય કે તમારા ભગવાનને યાદ કરો, જે દેવની તમે પૂજા કરો એ દેવના મનથી દર્શન કરો, દર્શન પછી વંદન કરો. બે ત્રણ મિનિટ થયા પછી ભગવાનના દર્શન કરો, વંદન સર્વકાળ થઈ શકે છે. કુંતાજી ભાવપૂર્વક વંદન કરે છે, ભગવાનના એક એક ઉપકારને યાદ કરો. ભગવાન તમને સંપત્તિ આપે, ભગવાન તમને અતિ સુખી કરે, દુઃખના દિવસોને ભૂલશો. જીવ જ્યારે બહુ સુખી થાય છે અને ત્યારે દુઃખના દિવસોને ભૂલી જાય. એક દિવસ મારી કેવી દશા, કુંતાજીને યાદ આવે છે, બાળકો નાના નાના હતા, મારા પતિદેવે શરીરનો ત્યાગ કર્યો, હું વિધવા થઈ, નાના નાના બાળકોને લઈને હું જંગલમાં પડી, કોઈએ મારા સામું જોયું નથી, પ્રભુએ મારું રક્ષક. બધાના જીવનમાં એવા અનુભવ થાય છે, જીવ હિંમત હારી જાય છે, જીવ દુઃખી થાય છે, ત્યારે ભગવાન દોડતા દોડતા આવે છે. જીવ સુખમાં ભગવાનના ઉપકારને ભૂલી જાય. પ્રત્યેક જીવ ઉપર ભગવાન કૃપા કરે છે. કુંતાજીને યાદ આવે છે, એક દિવસ કેવો મારો ભીમ નાનો હતો ત્યારે દુર્યોધને એને વિષના લાડુ ખવડાવ્યા, ભીમ ખાઈ ગયો, પ્રભુ એનું રક્ષક. પાંડવોને લાક્ષાગૃહમાં બાળવાનો પ્રયત્ન કર્યો, પ્રભુ એમને બચાવ્યા. દુશાસન દ્રૌપદીને સભામાં લઈ ગયા. દુર્યોધન મારા મૂર્ખ છે, મારા પાપી છે, અભિમાનમાં વકે છે, આ મારી દાસી છે, દાસીને શરમ હોય, મારા ભગવાન દોડતા ગયા, માલિક જેને ઢાકે તેને કુંભેડો કરે છે. તમારા એક બે નહીં અનેક ઉપકાર મને યાદ આવે, તમારા ઉપકારનો બદલો હું આપી શકતી નથી,
આપના ચરણમાં વંદન. કૃપા તમારા લીધે અમારી શોભા, તમારા લીધે પાંડવો સુખી થયા છે. પ્રભુએ કહ્યું કે બહુ દિવસ થયા અહીંયા હું રહ્યો છું, દ્વારકા અમારે જવું છે. ત્યાંથી અનેક વાર સંદેશામાં કુંતાજીએ કહ્યું છે, તમને તો અનેક સ્વરૂપ લેતા આવડે છે, એક સ્વરૂપ દ્વારકામાં મોકલજો અને મારા ઘરમાં જ રહે છે. અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે, તમે અનેક સ્વરૂપ ધારણ કરો છો, એક સ્વરૂપ દ્વારકામાં મૂકો, તમે મારા ઘરમાં જ મને છોડીને જશો. કુંતાજીનો શુદ્ધ પ્રેમ છે. કુંતાજી વિચાર કરે છે, શ્રી કૃષ્ણ પરમાત્મા છે, તમે દ્વારકા ના જાઓ એવું કહેવાનો મને શું અધિકાર છે? મારી ભૂલ છે, તમે દ્વારકા ના જાઓ એવું પણ કહ્યું. ભગવાનને કહ્યું છે, આપને યોગ્ય લાગે તેમ કરો, આજે હું ખાસ માગવા આવી છું. પ્રભુએ સ્મિતાસ્ય કર્યું, માગો જે માગશો તેમના. કુંતાજીએ જેવું માગ્યું છે એવું આજ સુધી કોઈએ માગ્યું, ભવિષ્યમાં કોઈ માગશે. કુંતાજી વંદન કરીને માગે છે, એવી કૃપા કરો મારા જીવનમાં અનેક દુઃખના પ્રસંગો, મારા જીવનમાં અનેક વિપત્તિ આવે એવી મારા ઉપર કૃપા. પ્રભુને આશ્ચર્ય છે, આ શું માગે છે? આજ સુધી બહુ દુઃખ સહન કર્યું છે, હવે કઈક સુખનો સમય આવ્યો. કુંતાજી માગે છે, મારા જીવનમાં દુઃખ આવે, વિપત્તિ આવે, જે દુઃખમાં ભગવાન યાદ આવે એ દુઃખ મહાન સુખ છે. જે સુખમાં જીવ ભગવાનને ભૂલી જાય એ સુખ મહાન દુઃખ છે. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોય. એવું મને સુખ ન મળે કે જે સુખમાં હું ભગવાનને ભૂલી, એવું દુઃખ મારા જીવનમાં વારંવાર આવે. દુઃખમાં દીનતા આવે, દુઃખમાં જીવને ખબર પડે છે ઈશ્વર વિના મારું કોઈ નથી. જેને હું માનતો હતો આ મારો છે, એને દગો કર્યો, એને વિશ્વાસઘાત કર્યો. દુઃખમાં જ્ઞાન બુદ્ધિમાં પ્રગટ થાય. ઘણા દિવસ પુસ્તકો વાંચવાથી જે જ્ઞાન થતું નથી એ જ્ઞાન દુઃખમાં બુદ્ધિમાં પ્રગટ થાય. દુઃખ એ જ મારો ગુરુ છે, દુઃખમાં જ ભક્તિ કરવાની ઈચ્છા થાય, મારા જીવનમાં દુઃખના પ્રસંગ આવે. દુઃખમાં હું તમને યાદ કરું તો આપ દ્વારકાથી પાછા આવશો. કુંતાજી તેથી દુઃખ માગે છે, વિપત્તિ માગે. કૃપા આપના ચરણમાં હું વંદન કરું છું. કુંતાજીએ સ્તુતિનો આરંભ વંદનથી કર્યો અને સ્તુતિની સમાપ્તિમાં પણ વંદન. શ્રી કૃષ્ણ કૃષ્ણ સખ કૃષ્ણ ઋષભાવ નિદ્રુક રાજન્ય વંશધના નપવરદ વીર્ય ગોવિંદ ગોદ્વિજ સુરાર્તિ હરાવતાર યોગેશ્વરાખિલ ગુરો ભગવન નમસ્તે. સ્તુતિનો આરંભ કરે છે અને વંદનમાં જ સ્તુતિની સમાપ્તિ કરે. આપને હું વંદન. ભગવાનનું હૃદય પીગળે છે. આજે હું જઉં છું, એમને બહુ દુઃખ થાય, આજે જવું નથી. દ્વારકા જવા તૈયાર થયા હતા અને તે શ્રી કૃષ્ણ કુંતાજીના મહેલમાં. કુંતાજીને આનંદ, મારા ઉપર બહુ કૃપા છે, માર્ગમાં હાથ જોડીને હું ઊભી રહી અને તેથી મારા ભગવાન
મારા માટે આવે, મારા ઉપર એમની બહુ કૃપા. અર્જુને જયારે સાંભળ્યું કે ભગવાન આવ્યા છે, અર્જુનને આનંદ થયો. અર્જુન એવું સમજે છે મારા ઉપર એમની વિશેષ કૃપા છે, મારા ઉપર અતિશય પ્રેમ છે મારા માટે ભગવાન પાછળ. ગઈકાલે ભગવાને મને કહ્યું કે અર્જુન હું કાલે દ્વારકામાં જવાનો છું, ત્યારે મારા આંખમાં આંસુ આવ્યા. પ્રભુએ તે જોયું હતું, અર્જુન વીર છે, હું દ્વારકા જવાનો છું, તે સાંભળ્યા પછી બાળક જેવો રડવા લાગે છે. મારા ઉપર એમની બહુ કૃપા. અર્જુન એવું માને છે મારા માટે ભગવાન પાછળ. દ્રૌપદીએ જયારે સાંભળ્યું ભગવાન આવ્યા છે, દ્રૌપદીને આનંદ, મારા ઉપર એમનો વિશેષ પ્રેમ છે. મેં સાડી ફાડીને પાટો બાંધ્યો, મને મારા વસ્ત્રનું ભાન, મારા ઉપર એમની બહુ કૃપા. દ્વારકા જવા તૈયાર થયા હતા, મારું એમને સ્મરણ થયું હશે. આજે દ્રૌપદી દુઃખી છે, એના પુત્રનું મરણ થયું છે, હું થોડા દિવસ દ્રૌપદી સાથે રહું ને તો દ્રૌપદી દુઃખને ભૂલી જશે. મને બેન માને, મારા ભાઈ છે, મારા માટે પાછા ફરે. સુભદ્રાજીએ જયારે સાંભળ્યું ત્યારે સુભદ્રાજીને એવું થયું, તમે તો માનેલા બેન છો, સગી બેન તો હું છું, હું એમની નાની બેન છું, મારા ઉપર એમની બહુ કૃપા છે, મારા ઉપર એમનો અતિશય પ્રેમ છે, મારા ભગવાન મારા માટે. બધાને લાગે મારો કોઈનો ન થનારો જે સૌથી રહે છે જ્ઞાન. ભગવાનનું સ્વરૂપ સમજવું બહુ કઠિન. ભગવાન લૌકિક સંબંધને વિશેષ મહત્વ આપતા નથી, પ્રેમ સંબંધને જ ભગવાન માને છે. સબસે ઊંચી પ્રેમ સગા. ગંગા કિનારે ભીષ્મ પિતામહ શ્રી કૃષ્ણ દર્શન માટે તરસે. મોટા મોટા ઋષિઓ એમને મળવા આવે છે. કુરુક્ષેત્રમાં કૌરવ પાંડવોનું યુદ્ધ થયું અને તે યુદ્ધમાં જ ભીષ્મ પિતામહ રથમાંથી પડી ગયા. ક્ષત્રિય વીર છે, બાણની શૈયા બનાવી છે અને ત્યાં ભીષ્મ પિતામહ બિરાજેલા છે. ભીષ્મ પિતામહને તરસ લાગી છે અને ત્યારે દુર્યોધન સોનાની ઝારીમાં જળ લઈને દુર્યોધનને કહ્યું, તારા હાથનું પાણી પીવું નથી, તું જાય, તારું મુખ મારી જોવું, પાપીના હાથનું પાણી પીવું નહીં. દુર્યોધન જળ લઈને આવ્યો હતો. દુર્યોધનને કહ્યું, તારા હાથનું મારે પાણી પીવું નથી. અર્જુનને યાદ કર્યા, અર્જુન ક્યાં છે, અર્જુન ક્યાં છે. અર્જુને સાંભળ્યું, અર્જુન દોડતા આવ્યા છે, દાદા હું તમારી શું સેવા બેટા, બહુ તરસ લાગી છે. અર્જુન બાણ મારે છે અને પાતાળમાંથી ગંગાજીની ધારા લઈ આવ્યા છે. કુરુક્ષેત્રની જાત્રા જે વૈષ્ણવોએ કરી હોય એમને ખબર છે કુરુક્ષેત્રમાં બાણ ગંગા છે. કુરુક્ષેત્રમાં જ ગીતાજીનો ઉપદેશ થયો છે. ગંગા કિનારે ભીષ્મ પિતામહ છે, ગંગાજીની ધારા ભીષ્મ પિતામહના મુખમાં જાય છે. ભીષ્મ ગંગા પુત્ર છે. મોટા મોટા ઋષિઓ મહાત્માઓ ભીષ્મ પિતામહ ભગવાનના ધામમાં કેવી રીતે જાય છે અને તે જોવા માટે પર્વતો નારદો દૌમ્યા ભગવાન બાદરાયણ બૃહદશ્વો ભરદ્વાજ સશિષ્યો રેણુકાસુતા. સંતોનું મરણ મંગલમય હોય, સંતોનો જન્મ આપણા જેવો સાધારણ જ હોય. સતત ભક્તિ કરવાથી મરણ મંગલમય અને તેથી સંતની પુણ્યતિથિ ઉજવાય.
સંત સંસાર છોડીને જે દિવસે ભગવાનના ધામમાં જાય તે દિવસે ઉત્સવ કરવાનો. સંતની પુણ્યતિથિ શ્રેષ્ઠ છે. ભગવાન જે દિવસે જગતમાં પ્રગટ થાય છે, રામનવમીનો ઉત્સવ, જન્માષ્ટમીનો ઉત્સવ, ભગવાન જે દિવસે પ્રગટ થાય તે દિવસે ઉત્સવ કરવાનો. અને સંત સંસાર છોડીને ભગવાનના ધામમાં જે દિવસે જાય તે દિવસે ઉત્સવ કરવાનો. સંતોનું મરણ મંગલમય હોય. મોટા મોટા ઋષિઓ, વિશ્વ પિતામહ ભગવાનના ધામમાં કેવી રીતે જાય છે તે જોવા માટે આવ્યા. પરશુરામ ભગવાન ત્યાં જાય, વ્યાસ નારાયણ આગળ છે, ભગવાનના ધામમાં કેવી રીતે જાય છે. મોટા મોટા ઋષિઓ ભીષ્મ પિતામહને ઘેરીને બેઠા છે. કૃપા કરીને આ સંતો મને દર્શન આપવા માટે આવ્યા છે. ભીષ્મ પિતામહ શ્રી કૃષ્ણનું સ્મરક, ગંગા કિનારો છે, આ સંતો આવ્યા છે, સારું છે. હજુ પ્રભુ વધાર્યા નથી. મને કહ્યું છે અંતકાળમાં હું આવીશ. તમારા ભગવાનને તમે રોજ કહેજો અંતકાળમાં આવશે. જ્યારે યમદૂત મને મારવા લાગશે, મારું શરીર જ્યારે અતિ દુર્બળ થશે, ઇન્દ્રિયોમાં શક્તિ રહેશે નહીં, અંતકાળમાં અતિ દુઃખ છે અને તે સમય આપ મારી સાથે. ભીષ્મ પિતામહ દિવસમાં 3 વાર પૂજા કરે અને 3 વાર ભગવાનની એવી પ્રાર્થના કરે, જબ પ્રાણ તન સે નિકલે, અંતકાળમાં આવજો. શરીર જ્યાં સુધી સારું હોય છે અને ત્યાં સુધી માનવ ભગવાનની ભક્તિ કરતો જ નથી. શરીર સારું હોય ત્યાં સુધી બુદ્ધિ બગડેલી હોય છે. શરીર જ્યારે બહુ બગડી જાય છે ત્યારે બુદ્ધિ થોડી સુધરે છે. આજે શરીર સારું છે, બાજી તમારા હાથમાં છે, આજથી જ ભક્તિ કરો. દિવસમાં અનેક વાર પૂજા કરો, ભગવાનની પ્રાર્થના કરો, અંતકાળમાં આવો. તમે અંતકાળમાં મારી સાથે કૃપા કરો. વિશ્વ પિતામહ અને પ્રભુએ વચન આપ્યું હું અંતકાળમાં આવી. મને કહ્યું છે હજુ આવતા નથી. વૈષ્ણવનો પ્રેમ ભગવાનનું આકર્ષણ કરે. વૈષ્ણવોને ભગવાનના દર્શનની તીવ્ર ઈચ્છા હોય છે. ભગવાનને કોઈ કોઈ વખત પોતાના ભક્તને જોવાની ઈચ્છા. ભીષ્મ પિતામહનો પ્રેમ બહુ વધી ગયો, ભગવાનનું આકર્ષણ થયું. પાંડવોને કહ્યું છે તમે ધર્મરાજાને પૂછો. ધર્મરાજાને કહ્યું ભીષ્મ પિતામહને તમારે જે પૂછવું હોય તે પૂછો. ભીષ્મ પિતામહ મહાન જ્ઞાની ભગવદ્ ભક્ત, પંચ પાંડવો સાથે શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રમાં આવ્યા છે, જ્યાં ભીષ્મ પિતામહ બાણ શૈયામાં વિરાજેલા છે. ધર્મરાજ દાદાને વંદન કરે. ધર્મરાજાને જોતા આખો ભીમી થઈ જાય. મારા વંશનો આ દીવો છે, બહુ લાયક. મોટા મોટા યોગીઓ જેના દર્શન માટે તરસે છે અને તે ભગવાન તારા ધર્મ છે, પ્રભુએ તને અપનાવ્યો છે. ધન શાની ચિંતા કરે છે? તારી બધી ચિંતા ભગવાનને. ચિંતા છોડો, પરમાત્માનું ચિંતન. તમે જે દેવની પ્રેમથી પૂજા કરો છો, જે દેવના નામનો તમે જપ કરો છો, એ દેવને તમારી બધી ચિંતા. કેટલાક લોકો એવા હોય છે જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે તો ભગવાનની સેવા પૂજા કરતા કરતા પણ આકળાય, ભગવાનના સન્મુખ ઉદાસ થઈને બેસે. હવે શું થશે? ભગવાનના સન્મુખ કોઈ ઉદાસ થઈને બેસે તો ભગવાનને ખોટું લાગે છે. અરે તારો બાપ મર્યો નથી, તારો બાપ ઘરનો બેઠો. પ્રભુનું ચિંતન કરો, હું ભગવાનનો છું, હું ભગવાનનો છું,
ભગવાન મારા છે, ભગવાન મારા સ્વામી છે, એમનો હું સેવક છું, એવો ભાવ મનમાં રાખીને ભગવત સ્મરણ કરતા કરતા ભગવાનના નામનો જપ. ધર્મરાજાને કહ્યું છે, શાની ચિંતા ઉભું કરે, પ્રભુએ તને અપનાવ્યો. તારું એક નિમિત્ત છે, ભગવાનની મારા ઉપર કેવી કૃપા છે, મારું મરણ સુધારવા માટે. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતામ કલે વરમ યાવદિદં વિનોમ્યા પ્રસન્નઃ સારુણલોચનોલ્લસન મુખાંબુજો ધ્યાનપથશ્ચતુર્ભુજઃ. મારું મરણ સુધારવા માટે આવ્યા, મારા માટે આવ્યા. ભીષ્મ પિતામહ શ્રી કૃષ્ણના દર્શન, શ્રી કૃષ્ણ ભીષ્મ પિતામહના દર્શન. ચાર આંગ જયારે એક થાય છે ત્યારે દર્શનનો આનંદ મળે, ભગવાનજીને નજર આપે. વિશ્વ પિતામહ વંદન કરે છે, મારા માટે આવ્યા છે. આજ મર્યાદાને અનુસરીને શ્રી કૃષ્ણ ભગવાન પણ હાથ જોડે. વયો વૃદ્ધ છે, મહાન જ્ઞાની છે, મારા માટે ભગવાન આવ્યો. શ્રી કૃષ્ણ દર્શન કરે છે ત્યારે વિશ્વ પિતામહનું હૃદય પીગળે છે, આંખોમાં પ્રેમના શરૂઆત. મારા ઉપર એમની કેવી કૃપા છે, ભીષ્મ પિતામહને યાદ આવે છે, યુદ્ધમાં મેં એમને બહુ બાણ માર્યા. અર્જુનના રથમાં એ સારથી રૂપે બિરાજતા ત્યારે એમને મેં બહુ બાણ માર્યા. મેં જયારે બાણ માર્યા ત્યારે મેં જરાય વિચાર કર્યો નહીં. મારા ભગવાનનું શ્રીઅંગ અતિ કોમળ. વૈષ્ણવોને ભગવાનના ચરણમાં વધારે તુલસીજી અર્પણ કરતા પણ સંકોચ થાય છે, કદાચ એમને તુલસીનું વજન લાગે. અતિ કોમળ છે અને તે શ્રી અંગમાં હાયરે મેં બાણ માર્યા. મેં બાણ માર્યા ત્યારે જરાય સંકોચ રાખ્યો નહીં. મારા જેવો દુષ્ટ જગતમાં કોઈ નહીં, મારા શ્રી કૃષ્ણ જેવું કોઈ દયાળુ. મારું મરણ સુધારવા અર્જુનના હાથમાં સારથી રૂપે વિરાજતા હતા અને ત્યારે મેં એમને બહુ બાણ માર્યા. વિશ્વ પિતામહની ઈચ્છા છે શ્રી કૃષ્ણ અર્જુનના સારથી છે, તેથી અર્જુનની હાર થતી નથી. શ્રી કૃષ્ણ ઉઠી જાય પછી અર્જુનને હું ખબર દઉં. ભગવાનને બહુ બાણ, મારું મરણ સુધારવા, મારા ઉપર એમની કેવી કૃપા છે, મેં એમને બાણ માર્યા છે, મારા ઉપર એમનો દિવ્ય પ્રેમ. મારું મરણ સુધારવા માટે પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને ભીષ્મ પિતામહને કહ્યું છે, આ ધર્મ રાજાને કંઈક પૂછવાની ઈચ્છા છે, આપણે કંઈક પૂછવા માટે આવ્યા. વિશ્વ પિતામહ વંદન કરીને બોલ્યા છે, ધર્મરાજાને જે પૂછવું હોય તે મને પૂછે, એને હું સમજાવીશ. મારા મનમાં એક શંકા રહી ગઈ, મને પૂછવાની ઈચ્છા થાય, આ સમયે હું કોને પૂછવા જઉં? ભીષ્મ પિતામહની જગતમાં એવી પ્રસિદ્ધિ છે, મહાન જ્ઞાની છે, મહાન ભગવદ્ ભક્ત છે. બધાને આશ્ચર્ય થયું, એમને શું શંકા છે? પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું, દાદા આપને કઈ પૂછવાની ઈચ્છા છે કે અમારે પૂછવું? ભગવાન બોલ્યા છે, આપને જે પૂછવું હોય તે મને. ભીષ્મ પિતામહ વંદન કરીને બોલે છે, મને બરાબર યાદ છે
જીવનમાં મેં કોઈ દિવસ પાપ કર્યું નથી, મેં તનથી પાપ કર્યું નથી, હું ભગવાનના સન્મુખ બોલું છું, મેં કોઈ દિવસ મનથી પણ પાપ મનને જે જુએ છે, જે મનનો સાક્ષી છે એ જ ઈશ્વર છે. કો દેવા યો મનસ સાક્ષી ય આત્મને તિષ્ઠન આત્માન મંતરો યમયતિ યસ્ય આત્મા શરીરમ સ અંતર્યામી અમૃતઃ. તન કી જાણે જે મન કી પણ જાણે, અંતર્યામી ભગવાનને કહે છે મેં કોઈ દિવસ મનથી પણ પાપ કર્યું. પ્રભુએ સ્મિત હાસ્ય ખરું બોલે છે, આપે પાપ કર્યું નથી તેથી તો હું તમને મળવા આવ્યો. મને બરાબર યાદ છે મેં જવાનીમાં કોઈ દિવસ પાપ કર્યું. યૌવન કાળ એવો ખરાબ કાળ છે, યૌવનમાં પ્રાય બધાની બુદ્ધિ બગડી જાય. બહુ પવિત્રતાથી બહુ સરળતાથી જેનું યૌવન પસાર થયું છે એવા મહાપુરુષો જગતમાં બહુ ઓછા છે. ઘણા ભાગે જવાનીમાં બધાની જ બુદ્ધિ બગડે, આ કાળ જ બહુ ખરાબ કાળ હોય. ભીષ્મ પિતામહ બોલ્યા છે મને બરાબર યાદ છે મેં જવાનીમાં કોઈ દિવસ પાપ કર્યું નથી, મેં તનથી પાપ કર્યું નથી, મેં મનથી પાપ કર્યું નથી. પ્રભુએ માથું હલાવ્યું, ખરું કોઈ દિવસ પાપ કર્યું? ભીષ્મ પિતામહ પૂછે છે મેં પાપ કર્યું નથી છતાં મને આ સજા કેમ થાય? દુઃખ એ પાપનું ફળ છે, મેં જીવનમાં કોઈ દિવસ પાપ કર્યું નથી. અર્જુને બહુ બાણ માર્યા છે, ઘાયલ થયા છે, રુધિરની ધારા નીકળી, બાળના આણીમાં સુવાનો પ્રસંગ અતિ વેદના છે. એ તો તમારી દયા છે, આ દુઃખમાં હું તમારું ધ્યાન કરું, આ દુઃખમાં તમારું સ્મરણ કરું, બહુ વેદના થાય, મેં પાપ કર્યું નથી છતાં મને આ સજા કેમ થઈ? પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું છે દાદા આપે પાપ કર્યું નથી એ વાત સાચી છે, આપે પાપ જોયું છે તેની મેં સજા કરી, આપે પાપ જોયું છે. પાપ જોનારને સજા થાય, બીજાનું પાપ સાંભળે એને સજા થાય, બીજાના પાપનો જીભથી ઉચ્ચાર કરે એને સજા થાય, બીજાનું પાપ બોલશો નહીં, કોઈનું પાપ સાંભળવું નહીં. ધર્મની ગતિ અતિ સૂક્ષ્મ છે, જે પાપ સાંભળે છે એને સજા થાય, જે બીજાના પાપનો જીભથી ઉચ્ચાર કરે છે એને સજા થાય. કોઈ પાપ કરતો હોય ત્યારે આંખ બંધ કરજો, એને જોશો નહીં. કોઈ પાપ કરે અને તમે જુઓ એ પાપ થોડુંક તમારા માથે પણ આવશે. ધર્મની ગતિ અતિ સૂક્ષ્મ છે, આપે પાપ કર્યું તો નથી, આપે પાપ જોયું છે. ભીષ્મ પિતામહને યાદ આવતું નથી કે મેં પાપ ક્યારે જોયું છે. પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું દાદા તમે ભૂલી ગયા છો, હું બધાનું યાદ રાખું છું. દુશાસન દ્રૌપદીને સભામાં લઈ આવ્યો, તે દિવસે હું સભામાં આવ્યો. દુર્યોધન દુશાસન તો મહા મૂર્ખ છે, પાપી છે. મને ખોટું એ લાગ્યું કે ભીષ્મ દ્રોણ જેવા જ્ઞાની પુરુષો આ સભામાં બેઠે, જે સભામાં પાપ થાય એ સભામાં બેસવું. પાપ કર્યું દુર્યોધને, આપે તે પાપ જોયું તેની આ સજા, પાપ જોનારને સજા થાય. ભીષ્મ પિતામહને યાદ આવ્યું, ખરું બોલ મારી બુદ્ધિ તે દિવસે બગડી હતી, સભામાં બેસવાની શી જરૂર હોય, આ દુર્યોધનના ઘરનું ખાધેલું તેથી બુદ્ધિ બગડી, સભામાં હું બેસી રહ્યો.
એક મહાન પતિવ્રતા આર્ય સન્નારી અને ઘરની પુત્ર વધુ સભામાં આદર અને ત્યાં બેસીને મેં જોયું. અંધેર નહીં હૈ દેર, ભગવાનના ઘેર અન્યાય નથી. પાપ અને પુણ્ય તત્કાલ ફળ આપતા નથી, કાળાંતરે ફળ. પાપ ભોગવવું જ પડે, પાપનો નાશ ભોગથી જ થાય. પુણ્ય ભોગવવાની ઈચ્છા ન હોય તો પુણ્ય કૃષ્ણાર્પણ થઈ શકે, પાપ કૃષ્ણાર્પણ થાય. પાપ ભોગવવું. કેટલાક લોકો સાયંકાળે ઘરમાં જતા પહેલા મંદિરમાં દર્શન કરવા જાય અને ભગવાનને હાથ જોડીને કહે છે, કાય એનો આચરણ મનસે, સવારથી અત્યાર સુધી જે કંઈ કાળું દોરું કર્યું, કાયા વાણી મનથી જે કંઈ તે બધું નારાયણના એક સમર ગયા. પાપ ભોગવવું જ પડે, પુણ્ય કૃષ્ણાર્પણ થઈ શકે, પાપ કૃષ્ણાર્પણ થાય. પાપનો નાશ ભોગથી જ થાય છે. પાપ જોનારને પણ સજા થાય, પાપીને સાથ જે આપે એને પણ સજા થાય. મેં પાપ જોયું છે, પ્રભુએ મને સજા કરી છે, તે ભગવાનની નજર પડી છે. વિશ્વ પિતામહની વેદના શાંત થઈ છે, અતિ આનંદમાં છે. વિશ્વ પિતામહ ધર્મરાજાને ઉપદેશ કરે છે. મહાભારતના શાંતિ પર્વમાં, અનુશાસન પર્વમાં તે પ્રસિદ્ધ છે. સ્ત્રી ધર્મ, રાજધર્મ, આપદ ધર્મ, મોક્ષ ધર્મની કથા સંભળાય. ધર્મરાજાનો પ્રશ્ન છે, કો ધર્મ સર્વધર્માણામ ભવતઃ પરમો મતઃ કિં જપન મુચ્યતે જંતુઃ જન્મ સંસાર બંધન. પરમ ધર્મ કહે ત્યારે વિષ્ણુ સહસ્રનામનો ઉપદેશ કર્યો. સુંદર સિંહાસનમાં શંખ ચક્ર ગદા પદ્મધારી નારાયણ વિરાજમાન, તે ભગવાનના દર્શન કરતા કરતા વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરો. આ જ પરમ ધર્મ છે. દર્શન કરો, મનથી સ્મરણ કરો અને જીભથી પાઠ કરો. વિષ્ણુ સહસ્રનામનો શાંતિથી પાઠ કરે એ જ પરમ ધર્મ. વેદાંતના ગ્રંથોમાં એવું લખ્યું છે, બ્રહ્મ જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધ તો ભોગવવું જ પડે. બ્રહ્મ જ્ઞાનથી સંચિત અને ક્રિયમાણ કર્મનો નાશ થાય છે, પ્રારબ્ધ બ્રહ્મ જ્ઞાનથી પણ ટળે. મોટા મોટા જ્ઞાની પુરુષોના જીવનમાં સુખ દુઃખ માન અપમાનના પ્રસંગો આવે છે, મનને શાંત રાખીને સહન કરતા બોલે છે, પ્રારબ્ધ છે ભોગવવું. પ્રારબ્ધનો નાશ બ્રહ્મ જ્ઞાનથી પણ થતો નથી. બ્રહ્મ જ્ઞાન કરતા પણ પ્રારબ્ધ એવું બળવાન હોય. બ્રહ્મ જ્ઞાનથી સંચિત અને ક્રિયમાણ કર્મનો નાશ થાય, પ્રારબ્ધનો નાશ થતો નથી. બ્રહ્મ જ્ઞાન કરતા પણ પ્રારબ્ધ બહુ બળવાન છે. પ્રારબ્ધનો નાશ હરિ નામથી થાય. જે સતત ભગવાનના નામનો જપ કરે, મેટ તો કઠિન કુઅંક ભાલકે, ભાલકે કુઅંક મેટ તો. સાધારણ જપથી પ્રારબ્ધનો નાશ થતો નથી. જે સર્વકાળ ભગવાન નામનો જપ, સાધારણ ભક્તિથી પ્રારબ્ધનો નાશ થતો નથી. તીવ્ર ભક્તિ કરે તો પ્રારબ્ધનો નાશ. બ્રહ્મ જ્ઞાનથી પણ પ્રારબ્ધનો નાશ થતો નથી.
વિષ્ણુ સહસ્ત્રનામમાં એવી દિવ્ય શક્તિ છે, રોગાર્તો મુચ્યતે રોગાન બદ્ધો ઉચ્યેત વંદના. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો, એક પાઠ જમતા પહેલા કરો અને એક પાઠ રાત્રે સૂતા પહેલા કરો. વિષ્ણુ સહસ્ત્રનામમાં દિવ્ય શક્તિ, રાત્રે ભક્તિ ન કરે એને કામ મારે છે, રાત્રે ભક્તિ ન કરે એ પાપ કરે છે. રાત્રે ભક્તિ કરવાની બહુ જરૂર છે. એક પાઠ રાત્રે સૂતા પહેલા કરો. વૈષ્ણવ તે છે જે ભગવાન સાથે સુઈ જાય, જે ભગવાન સાથે સુઈ જાય એને કેવો આનંદ મળતો હોય છે. રાત્રે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ, એક પાઠ ભોજન કરતા પહેલા કરો. 12 વર્ષ નિયમથી તમે પાઠ કરશો તો 12 વર્ષ પછી તમને થોડો અનુભવ થશે. કોઈ પણ સત્કર્મ નિયમથી બરાબર 12 વર્ષ થાય તો એ સત્કર્મથી દિવ્ય શક્તિ ઉત્પન્ન થાય. 12 વર્ષ સતત નિયમથી પાઠ કરો, જીવનમાં સુખ દુઃખનો પ્રસંગ આવે ભક્તિ છોડશો. જીવનમાં ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે માનો ભોજન છોડતો, ભોજન તો કરવું જ પડે, માનો ભજન કેમ છોડે? ખાસ કોઈ સગાનું મરણ થાય ને તે દિવસે પણ પેટની પૂજા તો કરવી જ પડે. કેટલીક માતાઓ બહુ ચતુર હોય, લૌકિકમાં કોઈ ઠેકાણે જેવું હોય તો ઘરમાં બરાબર ખરીદીને પછી જાય, ત્યાંથી આવતા બહુ મોડું થઈ જશે. દુઃખમાં માનો ભોજન છોડતો નથી, ભજન કેમ છોડે? સંસારના સુખ દુઃખને બહુ મહત્વ આપવું નહીં. સંસારના સુખ દુઃખ વાદળા જેવા હોય, વાદળું આવે છે ને વાદળું જાય છે. વાદળું જેમ કાયમ ટકતું નથી તેમ સંસારમાં સુખ કાયમ રહેતું નથી અને દુઃખ પણ કાયમ રહેતું. સુખ દુઃખ આવે છે અને જાય છે. સંસારના સુખ દુઃખને બહુ મહત્વ આપવું. સુખનો પ્રસંગ આવે કે દુઃખનો પ્રસંગ આવે મારો નિયમ છે, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કર્યા વિના મારે પાણી પીવું. તમારા મનને ભક્તિના નિયમથી બાંધી રાખજો. તમારા મનને તમે પાપ કરવાની છૂટ આપો છો ત્યારે મન પાપ કરે છે. તમે માલિક છો અને મન નોકર છે. માનવ બોલે છે મારું મન, આ નોકર બહુ તોફાની છે, એને કોઈ સારા કામમાં લગાવો, એને ભક્તિના નિયમથી બાંધી રાખજો. મારો આ નિયમ 12 વર્ષ નિયમથી ભક્તિ કરે તો સાત્વિક શક્તિ ઉત્પન્ન થાય, પછી થોડો અનુભવ થાય. ભીષ્મ પિતામહે વિષ્ણુ સહસ્ત્રનામનો ઉપદેશ કર્યો છે, પછી તો ભીષ્મ પિતામહ ભગવાનને આંખમાંથી અંદર લઈ ગયા. દર્શનનો અર્થ એ થાય છે ભગવાનને આંખમાંથી અંદર લઈ. દર્શન કર્યા પછી આંખ બંધ કરીને તે સ્વરૂપના દર્શન અંદર કરો. મંદિરમાં ભગવાનના દર્શન કર્યા પછી મંદિરના બહાર ઓટલે 5-10 મિનિટ બેસવાનું હોય. કેટલાક લોકો તો એવું સમજે છે કે મંદિરના ઓટલે બેસીએ એટલે આખા ગામની બધી ત્યાં ખબર પડે. મંદિરના ઓટલે બેસવાનો અર્થ એ છે મંદિરમાં જે ભગવાનના મેને મેં દર્શન કર્યા છે એ ભગવાન મારા હૃદયમાં આવ્યા છે. આજે દર્શન કર્યા પછી આવતીકાલે તમે દર્શન કરવા જાઓ ત્યાં સુધી આજના ભગવાનનો શૃંગાર વસ્ત્ર આભૂષણ સાથે ભગવાનનું સ્વરૂપ મનમાં સ્થિર રહેવું. લોકો દર્શન તો કરે છે, દર્શન કર્યા પછી અમને પૂછો આજે ભગવાનના કપડાં કેવા, શૃંગાર કેવો,
તો લોકોના કપડા જોવા ગયા. દર્શન નો અર્થ એ છે ભગવાનને હૃદયમાં રાખીને ઘરમાં લઈ જવાના છે. આંખમાંથી ભગવાનને અંદર લઈ જવા. વિશ્વ પિતામ અત્યાર સુધી બહાર દર્શન કરતા હતા, પછી તો ભગવાનને આંખમાંથી અંદર લઈ ગયા અને આંખરૂપી દરવાજો બંધ કર્યો. અંદર ભગવાન નારાયણના દર્શન કર્યા. ભગવાનના દર્શનમાં તન્મય થયા છે. અંતમાં વિશ્વ પિતામહે ભગવાનની સ્તુતિ કરી. સ્થિતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂ સ્વસુખમુપગતે ક્વચિદ વિહરતું પ્રકૃતિમુપેયુષી અદભવ પ્રવાહ. વિષ્ણુ પિતામહ ભગવાનના દર્શન કર્યા. મારા માટે ભગવાન કૃપા કરીને આવ્યા છે. મારા ઉપર એમનો બહુ પ્રેમ છે. મારું મરણ સુધારવા માટે આવ્યા છે. ભગવાનને હું ભેટમાં શું અર્પણ કરું? મારી બુદ્ધિ અને મન હું તમને અર્પણ કરું. દર્શન કર્યા પછી ભગવાનને કંઈક આપવું જોઈએ. આપવાથી પ્રેમ વધે છે. ભગવાનને હું શું આપું? મારી બુદ્ધિ અને મન હું તમને અર્પણ કરું. કોઈ પણ જીવ ઈશ્વરને કંઈક આપે છે ત્યારે ભગવાનને પણ લેતા સંકોચ થાય. ભગવાન વિચાર કરે છે આપે છે ખરો, પણ કંઈક વધારે માગશે એવું લાગે. જીવનો એવો સ્વભાવ છે ભગવાનને થોડુંક આપે છે ને વધારે માગે છે. અને તેથી જીવ કંઈક આપે એ લેવાની ભગવાનને જલ્દી ઈચ્છા થતી. આ થોડુંક આપશે ને બહુ માગશે. કેટલાક લોકો એવા હોય છે રોજ મંદિરમાં દર્શન કરવા જતા નથી, પણ કોર્ટમાં તારીખ હોય ને તે દિવસે ખાસ યાદ રાખીને દર્શન કરવા. ભગવાનના આગળ 11 રૂપિયા ભેટ પણ રાખે. ભગવાનને હાથ જોડીને કહે છે આજે તારીખ છે, મારું બધું ધ્યાન રાખ. ભગવાન વિચાર કરે છે વકીલને 200-500 રૂપિયા આપે તો વકીલ તારા માટે કોર્ટમાં આવે છે, મને તો 11 સમજ આપીને સમજાય ને કોર્ટમાં લઈ જાય. કેવો દુષ્ટ છે. વિશ્વ પિતામહે કહ્યું છે મારે કઈ માગવું નથી, મારે કઈ લેવું નથી, કોઈ સુખ ભોગવવાની જરા પણ ઈચ્છા નથી. મારી બુદ્ધિ નિષ્કામ છે અને મારું મન નિરપેક્ષ છે. નિષ્કામ બુદ્ધિ અને નિરપેક્ષ મન હું આપને અર્પણ કરું છું. કઈ માગવું નથી, કોઈ સુખ ભોગવવાની